વાર્તાઓ કે જે એક સમયે મનોરંજનનું કામ કરતી. આવી જ આપણે એક વાર્તા સાંભળવાના છીએ જેને શાહબુદ્દીન રાઠોડે લખેલી છે. તમે શાહબુદ્દીન રાઠોડની હાસ્ય વાર્તાઓ જરૂર સાંભળી હશે, જેનું સંપાદન ડોક્ટર જગદીશ ત્રિવેદીએ કરેલું છે અને વાતનું નામ છે હુંકારો દેવાની સજા. આમ તો પ્રસંગ જૂનો છે. હું થાનથી અમદાવાદ જતો હતો. સૌરાષ્ટ્ર જનતામાં બારી પાસે જગ્યા મળી હતી. મારી સામેની સીટ ઉપર એક જુવાન બેઠો હતો. એક નીચે ઊભો એને ભલામણ કરતો હતો. એ સ્ટેશને ઉતરતો નહીં, સામે ગાડી આવતી હોય તો ડોકુ બાર કાઢતો નહીં, પાણીવાળાને પહેલા પૈસા આપી ન દેતો, ગાડી ઉપડવું ટાણે ચા મંગાવતોય નહીં, ભજીયા ઠર્યા પછી ખાજે અને થેલો ઓશીકે મૂકીને જાગતો હુજે, જાતા વેત કાગળ લખજે, ઘરના સમાચાર આપજે, બાપાને ઉટાટીઓ થયો છે, પ્રેમજી બાપાને દમ હવે સવાર માં જ ચડે છે, ફૈબા હરદ્વારથી આવી ગયા છે, કાકીની તબિયત સારી છે, તું કાગળ લખજે. મને થયું નામાસણ આવી ગયું, આની વાત પૂરી થઈ. પણ ટ્રેન ઉપડી એટલે એ પ્રથમ ઝડપથી ચાલ્યો, એ પછી ટ્રેન હારે ને હારે દોડવા માંડ્યો, ભલામણ તો પાછી ચાલું ને ચાલુ, એલા તું કાગળ લખજે. જુવાન ભલામણ કરતો જાય, ગાડી હારે દોડતો જાય, હું માત્ર જોયા જ કરતો હતો. એ જુવાન બેચર દાસનો બિસ્તરો ટપી ગયો, પતંગલાલ સ્ટેશન માસ્તરની બકરી કૂદી ગયો, સુભાષ હોટલ વાળાના કપ રકાબી ઠેબે ઉડાડ્યા, હરજી હમાલ હારે ભટકાણો, તોય ભલામણનો દોર તો એને પકડી જ રાખ્યો, એલા તું કાગળ લખજે. હવે હું નો રહી શક્યો. મેં એને કીધું, એ જો નહીં લખે ને તો હું લખીશ, પણ તું હવે ઉભો રે કઈ વાતે. છેવટે જોરુભા હવાલદારે વાહે દોડીને કાઠલેથી પકડી લીધો, ત્યારે ઉભો રહ્યો. મને થયું હાશ, એક આખી સમસ્યા હલ થઈ ગઈ. પરંતુ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ. માનવી સમસ્યાને કઈ રીતે હલ કરે એમાં જ એની સમજણ સમાયેલી છે. મારે તો એક પૂરી થઈ ત્યાં બીજી શરૂ થઈ. મારી બાજુમાં જ બેઠેલા સજ્જને જાણે વર્ષોનો પરિચય હોય એમ પ્રથમ એમનું માથું નજીક લાવી ગંભીર થઈ અને આગળ પાછળના સંદર્ભ વગર વચ્ચેથી જ વાત ઉપાડી. ગમે એટલી મોંઘવારી હોય, જીવતર ઝેર થઈ પડ્યું હોય, પાસે પૈસા હોય કે ન હોય, પણ વ્યવહારમાં રહ્યા વગર કઈ સૂટક્યો છે? મારે કેવું પડ્યું નથી? મને થયું નહીં કહું તો આ કાકા નકામાં વ્યવહાર ભંગ થઈ જાહે. વાત કરનાર કાકા આધેડ ઉંમરના હતા, વળી વાત કરવાનો ઉમંગ એમના હૈયામાં માતો નહોતો. મને થયું હું હોકારો નહીં દઉં તો માન ભંગ થઈ જાહે, માટે ભલે હૈયું હળવું કરે પરંતુ હોકારો દેવો એ પણ સહેલી વાત નથી. એનો કાકાએ પણ મને અનુભવ કરાવી દીધો. એમણે કીધું, આટલી મોંઘવારી, ઉપરથી કારમી નાણા ભીડ અને માથેથી તમારી કાકીના મેણા, ઓછામાં પૂરું હારે ને હારે મનસુખે પૈણવા હારું લીધેલો ઉપાડો. મનસુખનો સ્વભાવ તમે ને જ જાણતા, 3 વર્ષથી મારી વાહે પડી ગયો તો. બાપા મારું કઈક કરો, શેરીમાં હંધાય એક હારે એક અને એક પછી એક ભણી ગયા, હું જે કપાતર રહી ગયો. તમારા કાકીએ રાંદલના ઘોડાની જેમ હારે ને હારે ટાપસી પુરાવે, છોકરો બેસારો હાસુ કેસ. હવે તમે હાચું કેજો, બૈરાને ઘરે બેઠા પૈસા કેમ રળાય ઈ ખબર પડે? મેં મન દઈને જવાબ દીધો, ન પડે. મારી સાથે 6 જણાએ કીધું કે બૈરાને જરાય ખબર ન પડે, કાકા જે કે છે એ એકદમ હાચું છે. આ ઉપરાંત 3 જણા અમારા વક્તવ્યને સમર્થન આપવા ઉત્સુક હતા. એમના હોઠ પણ ફફડ્યા, પરંતુ એમની પત્નીઓ સાથે હોવાથી કાંઈ બોલી શક્યા નહીં. કાકા કે, હો વાતની એક વાત, આ 17 મહિનામાં મેં મનસુખને પૈણાવી દીધો, પણ ખર્ચો 6 રૂપિયા 27 કેટલો? મેં નિર્લેપ ભાવે કીધું, 27. મારો જવાબ સાંભળી કાકાએ આંખ ઝીણી કરી. કોઈ ઠોઠ નિશાળીઓ ભૂલ કરે અને દક્ષિણી માસ્તર જેવો ચતુર શિક્ષક એ શોધી કાઢે એમ મારી કોઈ ભૂલ ગોતી કાઢી હોય એમ એમણે ઉમંગમાં આવી જઈને પૂછ્યું, તે થાનથી ઘેલાશા બરવાળા હુંધી બસે લઈ ગયા તા, એ રૂપિયા 400 નહીં ગણવાના? ભૂલનો એકરાર કરતો હોઉં એમ મેં કીધું, ગણવાના. કાકા કે, ઈ ખર્ચો થયો રૂપિયા 3100 કેટલો? વળી મેં કીધું, 3100. કાકા કે, સ્થાનકવાસી જૈન ભોજનશાળાના રૂપિયા 200 ક્યાં જાહે? રૂપિયા 3300 કેટલા? વળી મેં કીધું, 3300. ત્યાં તો કાકા કે, તે 150 રૂપિયા બેન્ડ બાજા વાળાના તમે ચૂકવ્યા તા? મેં કીધું, ના મેં નહોતા ચૂકવ્યા. કાકા કે, હું જોઈ રહ્યા છો, રૂપિયા હળવે હળવે કરતા થયા 350 કેટલા? હવે મારો પિત્તો ગયો. મેં મક્કમ થઈને કીધું, 5000. મારો જવાબ સાંભળી કાકા હેબતાઈ ગયા. હું જઈને મને કે, આટલા બધા છે ના?
મેં કીધું, એ આટલી રકમ શ્રી પુરાંત ખાતે જમા રાખજો અને આમાંથી વાજબી ખર્ચો જે થાય એ કરતા રહેજો, પણ હવે મને પૂછશો નહીં ભલા માણસ, તમે મોડા ન પડો એટલા ખાતર હું ખાલી તમને હોકારો દઉં છું, ત્યાં તો તમે મીંડ્યા મને ઘગલાવવા, આ ડબ્બાના બધા પેસેન્જરોને તો એમ જ થાય ને કે તમે મારી પાસેથી ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી કરો છો. કાકાએ બૈરાની કરેલી ટીકાથી કાકી તો મોકો જ ગોતતા હતા, એમાં મેં આટલું કહેતા જ હિંમતમાં આવી ગયા અને કાકાને કે ઘણી વાર મેં તમારા કાકાનું નાક વાઢ્યું કે મીઠા ઝાડના મૂળ કાઢવા રેવાયજો, પણ હમતતા જ નથી. ને લેખક નોંધે કે એમનો પ્રવાસ પૂરો થયો. મિત્રો, આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.